બી એટલે કે બનો અને બ્રાઈટર એટલે કે તેજસ્વી વધારે શીખો અને તેજસ્વી બનો એની અંદર એક્ટિવિટી 1 છે જેનું નામ છે પોયમ એક આપેલી છે જેમાં પહેલી પહેલી લીટી છે વેનેવર આઈ સી વેનેવર એટલે શું થાય જ્યારે જ્યારે Whenever I see એટલે થાય હું સી એટલે થાય જોઉં છું whenever I see એટલે જ્યારે જ્યારે હું જોઉં છું others taller than me others એટલે શું થાય તો કે બીજા અને taller taller એટલે થાય ઊંચા ના કરતા ઊંચા એટલે કે જ્યારે જ્યારે હું જોઉં છું others taller than me than એટલે થાય ના કરતા મી એટલે કે મારા જ્યારે જ્યારે હું જોઉં છું બીજા મારા કરતા ઊંચા હોય છે આઈ ફીલ ધેટ આઈ એટલે શું થાય હું ફીલ એટલે કે અનુભવું ધેટ એટલે કે આઈ એમ સ્મોલ જ્યારે જ્યારે હું બીજાને જોઉં છું જ્યારે જ્યારે હું બીજાને ઊંચા જોઉં છું ત્યારે મને એવું લાગે છે ફીલ એટલે કે અનુભવ મને એવું લાગે છે કે હું સ્મોલ એટલે કે બહુ જ નાનો છું એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ એન્ડ એટલે અને આઈ એટલે કે હું વિશ એટલે કે એવી ઈચ્છા થાય છે આઈ વેર ટોલ એટલે કે હું પણ ઊંચો હોઉં પહેલા સ્ટાન્ઝાનું શું છે ફરીથી આપણે જોઈ લઈએ વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન મી એટલે કે જ્યારે જ્યારે હું બીજાને જોઉં છું ત્યારે બીજા મારા કરતા ઊંચા હોય છે આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ ત્યારે મને એવું અનુભવ થાય છે કે હું નાનો છું અને કદાચ હું પણ મોટો એના જેવો ઊંચો હોઉં બીજો સ્ટાન્ઝા વેનેવર આઈ સી વેનેવર આવી ગયું વેનેવર એટલે શું થાય જ્યારે જ્યારે આઈ સી સી એટલે શું થાય જોઉં જ્યારે જ્યારે હું જોઉં છું સમવન ઓવરટેક મી સમવન એટલે શું થાય તો કે કોઈ સમવન એટલે કે કોઈ સમવન ઓવરટેક ઓવરટેક એટલે શું થાય મારા કરતા આગળ નીકળી જવું વેનેવર આઈ સી જ્યારે જ્યારે હું જોઉં છું સમવન ઓવરટેક મી મી એટલે કે મારા કરતા કોઈ મારા કરતા આગળ નીકળી જાય છે આઈ વિશ વિશ એટલે શું થાય તો કે ઈચ્છા હોય માય લેગ્સ વેર લોંગર મારા પગ પણ લોંગર એટલે કે ખૂબ જ લાંબા હોત ટુ કેરી મી ફાસ્ટર કેરી એટલે શું થાય તો કે લઈ જવું કે મારા પગ પણ જો લાંબા હોત તો તે મને લઈ જાત ફાસ્ટર એટલે કે વધારે ઝડપથી ફરીથી બીજા સ્થાનનું આપણે ભાષાંતર કરી લઈએ વેનેવર આઈ સી જ્યારે જ્યારે હું જોઉં છું સમવન ઓવરટેક મી એટલે કે બીજા પણ મારા કરતા ઊંચા હોય છે સોરી ઓવરટેક એટલે કે આગળ નીકળી જતા હોય છે આઈ વિશ માય લેગ વેર લોંગર અને મને એવું લાગે છે કે કાશ મારા પગ પણ વધારે ઊંચા લાંબા હોત ટુ કેરી મી ફાસ્ટર કે જે મને ઝડપથી આગળ લઈ જાય ત્રીજા સ્થાનનું વેનેવર આઈ હિયર વેનેવર એટલે શું થાય તો કે જ્યારે જ્યારે આઈ હિયર હિયર એટલે શું થાય સાંભળવું જ્યારે જ્યારે હું સાંભળું છું ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર ઓ એટલે શું થાય તો કે અરે યોર ફ્રેન્ડ એટલે કે તમારા મિત્રો ઇઝ છે સચ અ ડિયર એટલે કે ખૂબ જ વહાલા જ્યારે જ્યારે હું સાંભળું છું કે અરે તારા મિત્રો તો કેટલા વહાલા
અને આવો પ્રશ્ન પૂછી અને તે મને રડતો બનાવે છે ફરીથી ત્રીજા સ્તંભમાં આપણે ભાષાંતર કરી લઈએ whenever I hear એટલે કે જ્યારે જ્યારે હું સાંભળું છું oh your friend is such a dear અરે તારા મિત્રો તો કેવડા વાહલા છે and I feel like asking why મને એવું પૂછવાનો મન થાય છે કે શા માટે and it makes me cry એટલે કે આ પ્રશ્ન છે એ મને રડતો કરે છે ચોથા સ્ટેન્ડર્ડ માં આપણે ભાષાંતર કરી લઈએ હવે then comes my mother then એટલે કે પછી comes એટલે કે આવે છે my mother એટલે કે મારા મમ્મી પછી મારા મમ્મી આવે છે who says કે છે who એટલે આપણે અહીંયા કોણના અર્થમાં નથી લેવાનું કારણ કે જેના અર્થમાં લેવાનું છે who says એટલે કે જે કહે છે શું કહે છે don't bother bother એટલે કે એકલો પડીશ નહીં don't એટલે કે નહીં અને bother એટલે કે એકલો પડીશ નહીં કે તું એકલો પડીશ નહીં આઈ લવ યુ માય ડિયર એટલે કે આઈ લવ યુ એટલે કે હું તને ચાહું છું મારા વાલા ધ વર્ડ્સ એટલે કે આ શબ્દો વર્ડ્સ એટલે શું થાય તો કે શબ્દો અને આ શબ્દો આઈ એમ હેપી ટુ હિયર અને આ શબ્દો સાંભળી હિયર એટલે શું થાય તો કે સાંભળો અને આ શબ્દો સાંભળી અને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું તો અહીંયા આપણી એક્ટિવિટી 1 છે એ પૂરી થઈ છે આ હવે આવે છે એક્ટિવિટી 2 જેમાં બુર્જ ખલીફા વિશે આપણે માહિતી આપવામાં આવી છે તો ચાલો આપણે જોઈ લઈએ સી ધ પિક્ચર સી એટલે થાય જુઓ ધ પિક્ચર એટલે કે ચિત્ર ચિત્ર જુઓ એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન સ્ટડી એટલે કે અભ્યાસ કરો અને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી લો ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો જેમાં આપણને બાજુમાં એક બુર્જ ખલીફાની એક બિલ્ડિંગનું ચિત્ર આપેલું છે તો ચાલો આપણે શીખીએ બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ બુર્જ ખલીફા છે ઇ ટોલેસ્ટ ટોલેસ્ટ એટલે શું થાય સૌથી ઊંચું બુર્જ ખલીફા છે એ સૌથી ઊંચી બિલ્ડિંગ છે ઇન ધ વર્લ્ડ એટલે કે ઇન એટલે કે માં અને ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં વિશ્વની અંદર બુર્જ ખલીફા છે એ સૌથી ઊંચી બિલ્ડિંગ છે ઇટ
તેને બનાવવા માટે એટલો ખર્ચ કરવામાં આવેલો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ